નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું નંબર વન ન્યૂઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યૂઝ. આવો જોઈએ આજના સમાચાર. મહેસાણા દૂધસાગર ડેરી અને વિપુલ ચૌધરી વચ્ચે રાજકારણ ગરમાયું. દૂધસાગર ડેરીના પૂર્વ વોઇસ ચેરમેન મોગજીભાઈ ચૌધરીએ આપ્યું મહત્વનું નિવેદન. મહેસાણા 21 તારીખે વિપુલ ચૌધરીની અર્બુદા સેનાનું સ્નેહમિલન યોજાશે. ખેરાલુ તાલુકાના અર્થી અન્નપૂર્ણા આશ્રમ ખાતે પણ યોજાશે વિપુલ ચૌધરીનું શક્તિ પ્રદર્શન. દૂધસાગર ડેરીમાં નવા નવા ફતવા બહાર પાડવામાં આવી રહ્યા છે, તેની સામે વિરોધ કરવાના આયોજનના ભાગરૂપે 21 માર્ચે મહાસભાનું આયોજન કરાયું છે. જ્યારે ખેરાલુ અને સકલાસના તાલુકાના ચૌધરી સમાજના આગેવાનોની મળેલી મિટિંગમાં વિપુલભાઈ ચૌધરીના નિવેદન વખોડવા મુદ્દે ભેગા થયેલા લોકો પૈકી પવન ચૌધરી અને નિવૃત્ત ડીવાયએસપી એમડી ચૌધરીએ આપ્યા નિવેદનો. ઓજના યુવક મંડળ પ્રમુખ પવન ચૌધરીએ પણ પ્રહાર કરતા જણાવ્યું હતું કે સમાજના આગેવાનો વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ યોગ્ય નથી. દ્વારા અન્ય અમારા સમાજના વડીલ અને ભામાશા શ્રેષ્ઠ શ્રી હરિભાઈ ચૌધરી વિરુદ્ધ અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી વિરુદ્ધ જે પણ ન વાપરી શકાય તેવા શબ્દોનો ઉપયોગ તેમને તેમની રાજકીય ગતિવિધિઓ માટે લોકોને ઊંધા રસ્તે ચડાવવા માટે અને એ લોકોનું હરિભાઈ અને અશોકભાઈનું કઈ રીતે ખરાબ લાગે એવા આક્ષેપો અને ના બોલવાના શબ્દો તેમણે વાપર્યા હતા. આજે આપ જોઈ શકો છો, માત્ર ખેરાલુમાં નહીં, આજે આપ જે રીતે જોયું સમગ્ર ખેરાલુના 2000થી વધુ આગેવાનો ચૌધરી સમાજના અહીંયા ભેગા થયા અને આ વાતનું ખંડન કર્યું છે, આ વાતને વખોડી છે. વિપુલભાઈએ જે શબ્દો બોલ્યા છે એનો સખત શબ્દોમાં વિરોધ કર્યો છે અને સમગ્ર યુવાનોએ અને સમગ્ર વડીલોએ એમને કીધું છે કે વિપુલભાઈએ આ વાત માટે માફી માંગવી જોઈએ અને વિપુલભાઈએ આ વાત માટે માફી માંગવી જોઈએ. ખેરાલુ સિવાય પણ પાણસામાં 20 તારીખે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના લોકો વડીલો યુવાનો એ ભેગા થવાના છે. મહેસાણામાં લગભગ 50-એક ગામોમાં, મહેસાણા આજુબાજુના 50-એક ગામોમાં સૌ આગેવાનો અત્યારે એવો વિચાર કરી રહ્યા છે કે વિપુલભાઈ ચૌધરીને ગામમાં આ રીતની કોઈ સભા માટે બોલાવવા નહીં. આજે મને કહેતા દુઃખ થાય છે કે માનસીભાઈ જેવા સમાજના ખૂબ સારા વ્યક્તિના દીકરા માટે આ બંધ કરવું અલગ વિષય છે, આ વાત વિચારવી એ પણ ખૂબ દુઃખદાયી છે. એટલે વિપુલભાઈએ આ બોલ્યા પછી, આ સમાજના આક્રોશ પછી ખૂબ સમજી વિચારીને જ્યાં પણ જાય, એમની ઉંમર હવે પણ હું માનું ત્યાં સુધી 55-60 વર્ષ થઈ છે, એમને કોકને આદર આપવો, આદર લેવો હોય તો આદર આપવો પડે, એટલે એ રીતની ભાષા વાપરે અને શેઠશ્રીની અને અશોકભાઈ સાહેબની માફી માગે. પેઢી ટુ પેઢી એમણે ભોગવેલું છે, અશોકભાઈ ચૌધરીના ફાધર નહોતા, એમણે અશોકભાઈએ જાતે ઊભું કરેલું છે, હરિભાઈ શેઠે જાતે ઊભું કરેલું છે, તમને વારસામાં મળ્યો છે, એટલે જે શબ્દો તમે વાપર્યા છે એ શબ્દો તમારા ઉપર જ લાગુ પડે છે, સમગ્ર સમાજને ખ્યાલ છે. એટલે વધુ ના કહેતા હું વિપુલભાઈને એક વિનંતી કરવા માગું છું કે જે શબ્દોનો એમને ઉચ્ચારણ કર્યો છે એના માટે વિપુલભાઈ હરિકાકાની અને અશોકભાઈની માફી માગે અને આ સમાજ ફરીથી એક થાય, એમના પર પણ જો એ માફી માગશે તો આક્રોશ ઓછો થશે એવું મારું માનવું છે. એટલે સમાજના એક યુવા તરીકે એક વિનંતી કરું છું વિપુલભાઈને કે તેઓ જેટલું બને એટલો એમનો અહંકાર છોડી માફી માગે. શું કહેશો એનડી સાહેબ આજની મિટિંગમાં, જે ચૌધરી સમાજની મિટિંગ મળી એમાં? આજના મિટિંગનો આશય એક જ હતો, 2 દિવસ પહેલાં પામોલ ખાતે જે મિટિંગ થયેલી એમાં વિપુલભાઈ ચૌધરીએ જે અમારા ચૌધરી સમાજના મુખ્ય દાતા કહેવાય કે ભામાશાહ કહેવાય કે મોટા નેતા છે એમના વિરુદ્ધમાં અને જે ડેરીનો વહીવટ બિલકુલ સ્વચ્છ રીતે કર્યા છે એવા અશોકભાઈ ચૌધરી વિરુદ્ધમાં જે ના બોલી શકાય એવા શબ્દો જે બોલ્યા છે અને એ ના બોલવા જોઈએ એનો જે આક્રોશ હતો એ આક્રોશના ભાગરૂપે અમારો સમાજ ખેરાલુ તાલુકો અને સતલાસા તાલુકાના ચૌધરી સમાજના આગેવાનો જે ક્રીમ કહેવાય એવા અમે આજે ભેગા થયા અને કે આ તમામે એક જ વસ્તુ સૂર પુરાવ્યો કે જ્યારે વિપુલભાઈ હતા ડેરીમાં ત્યારે સમાજ એમની સાથે હતો, પણ જ્યારે અત્યારે આપણા સમાજના માણસ વહીવટ કરે છે તો એમને આ આડ નાખવાની ક્યાં જરૂર હતી અને એવા અપશબ્દો બોલવાની ક્યાં જરૂર હતી? તમારો સમય તો તમે ચલાવજો, અત્યારે અશોકભાઈ એને જે વહીવટ સારો કરે છે અને જે ચલાવે છે એ બધું વિઘ્નરૂપ ના થાવ અને સમાજમાં ભાગલા ના પડો. અને મારે પણ 2 દિવસ પહેલાં પણ એવી ચર્ચા થઈ હતી કે ભાઈ તમે સમાજમાં ભાગલા ના પડો, સમાજ મજબૂત બનાવ્યો કરો. આ સમાજ ચૌધરી સમાજ એવો છે કે બીજા સમાજ એની સાથે જોડાય એવો સમાજ છે.
તો તમે એ બીજા સમાજનો જો સમાજનું મન દુઃખ ના થાય તો અર્બુદા સેના ના બનાવાય અને સમાજને તોડવાની વાત નહીં કરો, જોડવાની વાત કરો, તો સમાજ આપણો એક છે અને એમાં ફેર પડો. જ્યારે મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ વોઇસ ચેરમેન મોગજીભાઈ ચૌધરીએ નિવેદન આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે મને જેલમાં પૂર્યો ત્યારે ચૌધરી સમાજ ક્યાં હતો, હું પણ ચૌધરી સમાજનો જ હતો ને. હરિભાઈ ચૌધરીને ક્યાં સમાજના આગેવાને વિપુલ ચૌધરી વિરુદ્ધ બોલવાનો લાયસન્સ આપ્યું છે. હું ડેરીમાં વોઇસ ચેરમેન હતો ત્યારે ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કર્યો હતો. કોઈ સાબિત કરી બતાવે કે મેં ભ્રષ્ટાચાર કર્યો હતો તો હું અગ્નિસ્નાન કરવા તૈયાર છું, તેમ મોગજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. વિપુલ ચૌધરીના પરિવારે દૂધસાગર ડેરીને પાયો નાખ્યો છે. પશુપાલકો અને લોકોને જાગૃત કરવા અર્બુદા સેનાની વિપુલ ચૌધરીએ રચના કરી છે. હાલ વિપુલ ચૌધરી સામે મોરચો મોડે છે તે પોતાનો રોટલો શેકી રહ્યા છે. વિપુલ ચૌધરી સામે મિટિંગોમાં હાજર રહેવા ડેરીના કર્મચારીઓ અને ડિરેક્ટરોને પ્રેશર કરાવવામાં આવે છે તેમ મોગજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. ઓનલાઈન ટીવી ન્યૂઝ, ફારૂક મેમણ, ખેરાલુ. પૂછવું છે તું ભેંસ રાખે છે, પમજીભાઈ મુરજીભાઈ પૂછવું છે એક લીટર દૂધ ભરાવે છે, ખબર પડે છે તમને કે દૂધ શું છે. એ આજે ભાવ વધારાની વાતો કરો છો, એક રૂપિયો પણ વધ્યો નથી, કોઠાની રત્ના બદલી નો છે. તમે પોચ એક થી નેચર હોય ને ભેંસ નો તો જ મળે. હમણાં મારા એક મહિલના મિત્ર આવી ગયા, તે મને કહી કે મારા ગામમાં ભેંસના દૂધના 800 રૂપિયા ભાવ ફક્ત 70 જણો મળે છે, બીજા કોઈનું મળતા નથી. એટલે કોઠોની રચના કરી દેવાની, ત્રણથી નેચા આવે તો પૈસા હાલવાના નહીં, ત્રણ એક થી ત્રણ ચાર સુધીનો 515 નો ભાવ ગણવાનો, પોચ એક થી ત્રણ પોચ થી જે એના ઉપરનો ભાવ હોય એ સીધો 319 ભાવ ગણવાનો, એટલે 4 રૂપિયાનો ફેર. આવા તો બદલા રાખે છે, કહેતા હતા ને કે સાગરદોણમાં અમે 1 રૂપિયો નુકસાન નહીં કરતા, હું કર 100 રૂપિયા વધાર્યા, હું કર 100 રૂપિયા વધાર્યા. એટલે બધી વાતો છે, તાપાના ચાપાના દોત બધા જુદા છે, બધી વાતો ખોટી છે, ખોટે ગોમરા કરે છે. મોહનસિંહભાઈ સાહેબે ઉત્તર ગુજરાતનો આગેવાન હતો, એ વખત ધીરુભાઈ અંબાણી પણ હતા કાઠિયાવાડમાં, એને પોતાનું કર્યું હતું. મોહનસિંહભાઈએ આખા ઉત્તર ગુજરાતના દરેક સમાજને લઈને નીકળ્યા છે અને દરેક સમાજનું કર્યું છે, અને એના લઈને આજે સમાજ ઉજળો છે. એનો દીકરો વિપુલ ચૌધરી વિશે ભ્રષ્ટાચારની વાતો કરો, 5000 કરોડની પ્રોપર્ટી વસાઈ, 5000 કરોડની પ્રોપર્ટી વસાઈ, જે નંબર વન થયો. બીજા નંબરમાં વાત કરું, પછી સાગરદોણની વાતો કરતા હતા. મહારાષ્ટ્રમાં જે તે વખત તાત્કાલિક મુખ્યમંત્રી હતા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પૂછીને આપ્યું હતું, અને 2011માં તમારા ગ્રોફેટની જમીન રહીને એ 11 કરોડની મિલકત અત્યારે 500 કરોડની મિલકત થઈ, એ શરદ પવારે સાઈન કરીને આ લીધી. આજે એ 2014માં એને દુષ્કાળ પડે તો કે તો માનવતાના ધોરણે આપણે આપવું પડે. એટલે આ બધી વાતો છે, વહીવટની રીતે થાય. તમે અત્યારે બધી વાતો કર્યા આગળ રહો, ઇતિહાસમાં ફેડરેશને લોકલ દૂધ વેચવાનું આજે મારે પત્ર મીડિયાના માધ્યમથી જણાવ્યા મુજબ 4 રૂપિયા ભાવ વધારો કર્યો. જેટલો 4 રૂપિયા આ વર્ષમાં 4 રૂપિયા ભાવ વધારો કર્યો. અમારે રૂપિયો વધારતા ને તો અમે 25 રૂપિયા ગ્રાહકને વધારતા. અમારા વખત 50 રૂપિયા ભાવ હતો તો અમે એ વખત 525 રૂપિયા હાલતા, 52 રૂપિયા કર્યા, 550, 53 રૂપિયા કર્યા, 575, 54 રૂપિયા કર્યા, 600 રૂપિયા અને 56 રૂપિયા કર્યા. એટલે 650 સુધીનો ભાવ અમે ચૂક્યો છે. તમે મોતીબાનો કોઠો બદલી નહીં, કોઠામાં છેતરીમણી કરી અને કરી દે વાતો કરી દે અને ખોટો કાગારોળ કરશો નહીં. વિપુલભાઈએ જે કોઈ વાત કરી છે એ 1.5 વર્ષે વાત કરી છે, 1.5 વર્ષ સુધી ખમ્યા છે. તમે તો 1.5 દાડામાં બધા તળિયાથી પોણી જતું રહ્યું. શું નામ આપનું? ચૌધરી મોગજીભાઈ રંગીભાઈ, દૂધસાગર ડેરી પૂર્વ ચેરમેન. શું કહેશો, તાજેતરમાં વિપુલ ચૌધરીના નિવેદનને લઈ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, શું કહેશો એ બાબતે? વિપુલભાઈના નિવેદન જેથી વિરોધ થયો તો મારા મીડિયાને અને મારા સમાજના આગેવાનોને રાતે ખેરાલુમાં કાકારોળ મચાયો. એમાં મારે એ કહેવું છે કે મોગજીભાઈને જેલમાં પૂરી દીધા હતા, મોગજીભાઈ ચૌધરી સમાજના નહોતા, ખોટી રીતે પૂર્યા હતા. અને હરિભાઈ અને હરિભાઈના દીકરાને કોઈને લાયસન્સ આપેલું છે સમાજના માણસે કે જે વિપુલભાઈ વિશે અને સમાજના ગમે તે વિશે અને ગમે તે ભાષામાં ગમે તે બોલે, મારા પાસે ક્લિપો છે, જોઈતી હોય તો આપો. તો શું એમને લાયસન્સ આપેલું છે? એ 1.5 વર્ષ પહેલાં બોલ્યા છે. વિપુલભાઈને તો ખાલી ગદ્દાર જ કીધું છે, ઈઓને તો ઈઓની અભદ્ર ભાષામાં ગમે તેવી ભાષા બોલ્યા છે. અને વાંકડ ઘણા નવા ફૂટેલા આગેવાનો
યુવાન નેતાઓ એમ કહે છે કે વિપુલભાઈને ગામોમાં પ્રવેશ આવ્યા, વિપુલભાઈના બાપા તો ડેરી બનાવી એના લઈને તો તમે અત્યારે બધા જીવો છો, ઉજળા છો, ને કે કાઠિયાવાડની ગોળી બધા કેટલાય ખેડૂતો આપઘાત કરતા હતા. અને બીજું બધા વાતો કરી છે નવા નિયામક મંડળવાળા કે અમે આ કર્યું તે કર્યું, રાતે ખૂબ બધી વાતો કરી. મારે એ પૂછવું છે, મોગજીભાઈ ધનજીભાઈ ચૌધરીએ 5 વર્ષ દૂધસાગર ડેરીમાં રહ્યા, 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને બતાવો ને, મને સાબિત કરી બતાવો 1 રૂપિયાનો, તો હું અગ્નિસ્નાન કરવા તૈયાર છું. બાકી તમે મારા અંગાથી અગ્નિસ્નાન કરવા તૈયાર છો, ગપગોળા વાતો કરવાની બંધ કરી દો. અર્બુદા સેના બની છે, સંગઠનની એક રચના થઈ છે, એના લઈ અને જે ભાજપમાં માનવા વાળા જે આગેવાનો કરા ને એના પગને ત્યાંથી જમીન ખીરવા માંડી છે, એટલા બધા તૈયાર આ બધી ભેગા થઈને વાતો કરે છે. મારે એ પણ જણાવવું છે કે તમે જે કોઈ ભાજપના અત્યારે જે કોઈ હોદ્દા ઉપર બેઠા છો ને, એ મોગજી ધનજી ઉપર ખોટા જીનો કેસ કરીને જેલમાં પૂર્યા હતા, એટલે આ કલેક્ટરે ચીન ચીટ આપી દીધી અને એક 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 સાબિત કરીને એ ગયા. અને તમે ખોટી રીતે વાતો કરો, મોગજી ધનજી ચૌધરી નહોતો, વિપુલ ચૌધરી ચૌધરી નહોતો, વિપુલ ચૌધરી વિશે અભદ્ર શબ્દ વાપરે, હરિભાઈ હરિભાઈના દીકરા, તો શું એ ફૂલ છે? એટલે મારા સમાજના માણસોને કહેવું છે, બે હાથ જોડીને કે તમે આવા અભદ્ર ભાષાવાળાની વાતોમાં આવ્યા વગર, ખોટી ઉશ્કેરણી કર્યા વગર પોતાનો રોટલો શીખવાવાળા માણસો છે, એઓનેથી દૂર રહો અને આવી બધી ભાષાઓથી દૂર રહો. રાતી મીટિંગ થઈ કે આખું સીએજ આખો દાડો મથ્યું છે અને બધાને મંત્રી પ્રમુખોને દમ આલ્યા, તાણા આવ્યા બાપડા, બધા અમને ફોન કરતા હતા કે અમારે મોગજીભાઈ જ્યાં વગર ચાલે એવું નહીં. મેં કહ્યું જો ભાઈ હાલ વહીવટમાં બેઠા જ ને, કાલ અવારમાં ખાટું નલકું કરવાનું ચાલુ કરશે. મોગજીભાઈ જે અરઠી ખાતે આગામી 21 તારીખે મીટિંગ વિપુલભાઈ ચૌધરીની યોજાવાની છે, તે રાબેતા મુજબ થશે કે કેમ ને કેવું આયોજન છે? રાબેતા મુજબ થવાની છે અને એ બધું એક સ્નેહમિલન કાર્યક્રમ છે. અર્બુદા સેનાની ગામે ગામ અમારી રચના પૂરી થઈ સંગઠનની, એટલે એના સાથે બીજા સમાજોને જોડી અને એક સ્નેહમિલનનો કાર્યક્રમ છે.